મેડિકલ સ્ટાફ પર થતા હિંસક હુમલા અને મેડિકલ વ્યવસાય સામે થતા ખોટા નિવેદન સામેનો નર્મદા તબીબોનો વિરોધ. આ પ્રસંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નર્મદાના પ્રમુખ ડૉક્ટર ગિરીશ આનંદ, સેક્રેટરી ડૉક્ટર હિરેન્દ્ર વસાવા સહિત એસોસિએશનના સદસ્યોએ ઉપસ્થિત રહી આવેદન આપી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે IAMA આખા ભારતમાં ખાનગી ડૉક્ટરોને સમાવતી સૌથી અગ્રણી સંસ્થા છે. આજના કોરોનાના આ કપરા સમયમાં ડૉક્ટર્સ, નર્સ અને પેરામેડિકલ સ્ટાફ આપણી સરકારના આ મહામારી સામે લડવા માટે પોતાના જીવને તથા કુટુંબને જોખમમાં મૂકીને રાત દિવસ શરીરની ક્ષમતાથી પણ વધુ કામ કરીને કોરોના વોરિયર્સ તરીકે સાથ આપે છે. ઘણા સમયથી તબીબી વ્યવસાય સામે ઘણી મુશ્કેલીઓ વધી રહી છે. હાલમાં દેશમાં ખૂણે ખૂણે ડૉક્ટરો તેમજ પેરામેડિકલ સ્ટાફ ઉપર હિંસક હુમલા વધી રહ્યા છે. કોરોના જેવી ગંભીર બીમારી કે જેમાં દર્દીનું મૃત્યુ અચાનક થાય તેવા કેસમાં આવા હિંસક હુમલાઓથી ગંભીર દર્દીઓની સારવાર માટે કામ કરતા ડૉક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફના મનોબળ પર નકારાત્મક પ્રભાવ પડે છે. વધુમાં તાજેતરમાં જ ભારતના પ્રસિદ્ધ એવા યોગગુરુ બાબા રામદેવ તરફથી તબીબી વ્યવસાય સામે ઘણા વિવાદાસ્પદ અને દુર્ભાગ્યપૂર્ણ નિવેદન કરવામાં આવેલ છે, જે સત્યથી વિપરીત અને સામાન્ય જનતાને ભ્રમિત કરનાર છે, જેના વિરોધમાં IAMA તરફથી રાષ્ટ્રવ્યાપી બ્લેક ડે કારો દિવસ તરીકે 18/6/2021 રોજ રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અમારી કેટલીક ખૂબ જરૂરી માંગણીઓ છે, જેમાં એક રાષ્ટ્રવ્યાપી સેન્ટ્રલ હેલ્થ કેર પ્રોફેશનલ પ્રોટેક્શન એક્ટમાં જેમાં CRPC અને IPCની ધારાઓ સામેલ હોય, હોસ્પિટલમાં સુરક્ષાના ધારાધોરણોનું નિયમન અને વૃદ્ધિ, હોસ્પિટલના પ્રોટેક્ટેડ ઝોન સંરક્ષિત વિસ્તાર જાહેર કરવા તથા હુમલાના આરોપીઓ પર ઝડપથી કાર્યવાહી કરવી તેમજ કડક સજા કરવાની માંગ કરી. નબદાના કાર્યક્ષેત્રમાં આ મુજબના પગલાં લેવા માટે તેમજ સ્વાસ્થ્યકર્મીઓ માટે દર્દીઓની સારવાર કરવા માટે સારું વાતાવરણ પૂરું પાડવાની માંગ કરી. આવેદન આપી જિલ્લા કલેક્ટરને જવાબદારો સામે પગલાં લેવા રજૂઆત કરી હતી. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.